હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રશ્ન 7, આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો, અથવા ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યો અને દ્રવિડોનો પરિચય આપો, અથવા તો તમને એમ પૂછવામાં આવે આર્યો અથવા આર્ય સંસ્કૃતિ વિશેની સમજ આપો, અથવા તો દ્રવિડો અથવા તો દ્રવિડ સંસ્કૃતિ વિશેની સમજ આપો, તો પણ તે પ્રશ્નની અંદર એક જ જવાબ આવશે. તો તેની સમજૂતી મેળવતા પહેલાં, જો હજી સુધી તમે અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. ઉત્તર: આર્યો અથવા આર્ય સમાજ, આર્ય સંસ્કૃતિ. ઉત્તર: આર્ય, નોર્ડિક પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી. એટલે કે આર્ય પ્રજા છે, આર્યો જે હતા તે બીજી જે પ્રજા હતા તેની કરતાં વધારે વિકસિત, એટલે કે વધારે આગળ હતી. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. તેને આર્ય સંસ્કૃતિને આગળ વધારી અને તેની સભ્યતાનું તેને નિર્માણ કર્યું હતું. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું. ભારતની જે પ્રજા હતી તેની અંદર સંસ્કૃતિ, થોડા જે સંસ્કૃતિઓના ઉમદા તત્વો હતા તે પોતે લઈ અને એક જ સરખી સંસ્કૃતિનું તેને સર્જન કર્યું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. પ્રકૃતિ પ્રેમી એટલે કે કુદરતે બનાવેલી જે વસ્તુઓ છે તેને તે પ્રેમ કરતા હતા. તેની અંદર વૃક્ષો છે, નદીઓ છે, પર્વતો છે, સૂર્ય છે, વાયુ છે, વરસાદ છે, એવા આજીદેવ અથવા તો દેવો મહાદેવીઓના તે આરાધના કરતા હતા, પૂજા કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ, વૈદિક ઋચાઓ એટલે કે મંત્રો રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞયાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. થોડાક સમય પછી તેણે શું કહ્યું કે તેણે વૈદિક ઋચાઓ એટલે કે મંત્રો રચ્યા. તે વૃક્ષો છે, નદીઓ છે, પર્વતો છે, સૂર્ય છે, વાયુ છે, તે વિશેના તેઓએ મંત્રો બનાવવાના શરૂ કર્યા. અને ત્યાર પછી છે તેને ધાર્મિક ક્રિયાઓ માટે આ યજ્ઞો જે આપણે હવન તરીકે ઓળખીએ છીએ તે પણ તેણે શરૂ કર્યા. આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યવર્ત નામ આપવામાં આવ્યું હતું. એટલે કે આર્યો જે આ વધારે પડતા વસતા હતા તેને આર્યવ્રત નામ તરીકે તેને ઓળખતા હતા. આર્ય શરૂઆતમાં વ્યાયય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, તેથી એ પ્રદેશને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું હતું. આર્યો શરૂઆતની અંદર ભારતમાં આવ્યા ત્યારે તે વ્યાયય દિશાની અંદર રહેતા હતા. ત્યાં 7 નદીઓ, જે આપણી 7 નદીઓ છે તે ત્યાંથી વહેતી હતી, એટલે તે પ્રદેશનું નામ આપણે શું પાડ્યું હતું કે સપ્ત સિંધુ, એટલે કે 7 નદીઓ જ્યાં ભેગી થાય છે એને સપ્ત સિંધુ તરીકે ઓળખાય છે. આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખવા લાગ્યો. જે આર્યના રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણા દેશની અંદર અલગ અલગ નામ પાડવામાં આવ્યા. ભરતભૂમિ, ત્યાર પછી ભરતખંડ, ત્યાર પછી ભારતવર્ષ અને અત્યારે ભારત જેવા નામોથી આપણા દેશને ઓળખાય છે. આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સંસ્કૃતિ વારસો આપ્યો છે. આર્યો જે હતા તેને આપણા ભારત દેશને ભવ્ય એટલે કે ખૂબ જ સારામાં સારો અને સમૃદ્ધ સંસ્કૃતિનો વારસો પણ તેણે આપ્યો છે. ત્યાર પછી જોઈએ દ્રવિડ અથવા તો દ્રવિડ સંસ્કૃતિ. દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો દડોની
એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો મનાય છે. પાષાણ યુગની સંસ્કૃતિના એટલે કે પાષાણ યુગ છે તેના તે વારસદાર તરીકે ઓળખાય છે અને તે મોહેન્જો દડો એટલે કે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ તેના પણ તે સર્જકો એટલે કે તેમને તે રચી છે. તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો. જ્યારે દેવીને તે મા રૂપે માને છે અને પરમાત્માને પિતા રૂપે એટલે કે પાર્વતીને માતા સ્વરૂપે અને શિવજીને પિતા તરીકે તે માનતા હતા અને ત્યાર પછી તેમણે તે પૂજાનો ખ્યાલ તેને પૂજા કરવાની આગળ વધારી હતી. આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે. આપણી સંસ્કૃતિમાં જે પૂજા છે પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા એ આપણા દ્રવિડોએ આપણે આપી છે. ધૂપ દીપ અને આરતી વડે દેવ દેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે. આપણે જે ધૂપ દીવા કરીએ છીએ આપણે એમ કહીએ છીએ કે સાંજે કે સવારે કે ધૂપ દીવા અથવા તો આરતી જે આપણે કરીએ છીએ દેવી દેવતાઓની તેને આપણે શું કહીએ છીએ તો કે પૂજા કરવાની આપણે એક પ્રથા માનીએ છીએ. જે આપણે કોને આપી છે તો કે તે આપણે દ્રવિડોએ આપી છે. દ્રવિડો માતૃમૂલક માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. એટલે કે દ્રવિડો છે એ માતાનું મૂળ અથવા તો માતૃપ્રધાન માતા પિતાનું જે કુટુંબ પ્રથા છે તેના વિશે તેના તેવી રીતે તે પ્રથા ધરાવતા હતા. તેઓ અવકાશી ગ્રહો હોળી તરાપા કાતવું વણવું રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા. તે અવકાશના ગ્રહો વિશે હોળી બનાવવી તરાપા કાતવું વણવું એટલે કે સાડી વણવી અથવા તો રંગ કરવો તે બધું જ જ્ઞાન હતું. તે બધી જ જ્ઞાન હતું તે કેવું હતું કે પોતાની અંદર તે ધરાવતા હતા. ઉત્તર ભારત અને આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. ઉત્તર ભારત આપણું જે ઉત્તર ભારત પર છે એ આર્યોએ કાબુ મેળવ્યો એટલે કે આર્યો ત્યાં વસવા લાગ્યા. એટલે દ્રવિડો છે દક્ષિણ ભારતમાં પોતાનું શું તો કે પોતે ત્યાં સ્થાયી થઈ ગયા અને પોતે ત્યાં રહેવા લાગ્યા. દ્રવિડ કુળની તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. જે દ્રવિડ કુળ છે તેની અંદર કઈ કઈ ભાષાઓ બોલાય છે તો કે ચાર ભાષાઓ છે તે તેમની કોમન ભાષા છે. તમિલ છે તેલુગુ છે કન્નડ છે મલયાલમ છે તે વગેરે ભાષાઓ પણ ત્યાં બોલાય છે. પણ તે કેના તો કે દ્રવિડોમાં બોલાતી તે ભાષા છે એ આજે પણ આપણે દક્ષિણ ભારતની અંદર જોવા મળી રહ્યા છે. પ્રારંભિક તમિળ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી સફળ છે. એટલે કે આપણે જે પ્રારંભિક છે સૌથી પહેલાં જે બોલાતી તેલુગુ એટલે કે દ્રવિડ ભાષા છે દ્રવિડોની ભાષા છે તે તમિળ છે. એટલે તે ઉર્મિ અભિવ્યક્તિથી તે સફળ છે. એટલે કે તે વ્યવસ્થિત અથવા તો તે પ્રારંભ તમિલ વ્યક્તિથી તમિલ ભાષાથી ને શરૂઆત થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા અને ધોરણ 1 થી 10ના બધા જ વિષયોને આવરી લેવામાં આવશે. જેમ મને એમ તે થોડોક નેટનો પ્રોબ્લેમ છે એટલે તમને વિડીયોઝ છે એ થોડાક લેટ મળી રહ્યા છે હું પણ જાણું છું. પણ આ વસ્તુ છે એ તો તમારે પણ ધ્યાન રાખવું પડશે અને મારે પણ, કારણ કે અત્યારના સંજોગ પ્રમાણે નેટ છે એ વધારે યુઝમાં આવી રહ્યું છે. એટલા માટે આપણે જો આ વસ્તુ બને ત્યાં સુધી હું અપલોડ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. અને અમારી જો આ ચેનલ પસંદ આવતી હોય જો મારા ક્વેશ્ચન્સ છે મારા વિડીયોઝ છે તમને સારા લાગતા હોય તો આ વિડીયોને શેર કરો અને વધારેમાં વધારે સબસ્ક્રાઈબર મળે એટલા માટે મને અથવા તો લાઇક તો વધારે કરતા રહો. કમેન્ટ પણ કરો કે તમને આ વિડીયો છે સારો લાગ્યો છે તે વિશે, કારણ કે મને પણ ખબર પડે કે તમને આ વિડીયોઝ કેવો લાગ્યો છે. તો હું એવા વિડીયોઝ છે ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ છે બનાવવાની કોશિશ કરું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.